गुड मॉर्निंग स्टूडेंट्स, विडियो तमारु भणवानु शुरुआत थई गई छे, बराबर। जुदा जुदा विडियो तमने स्कूल द्वारा मोकलवामां आवी रह्या छे, तो मेहरबानी करीने ध्यानपूर्वक जोता रहेजो, बराबर छे। आपणे इंग्लिशनी वात करीए तो आपणे इंग्लिशमां एक प्रेपोजिशनना त्रण विडियो मैं मोकल्या छे, ए तमारा माटे बेसिक छे, पायो छे, बराबर छे। टेक्स्टबुकनी अंदर जे कोई आपणा पेपर स्टाइलमां कोई अलग पॉइंट परीक्षानी अंदर पूछावानो नथी। हवे आजे आपणे पेपरमां जे पॉइंट पूछाय छे एनी चर्चा करी रह्या छे। ग्रामरनो टॉपिक ज छे, पेपरमां तमारे बे गुणनो टॉपिक आ पूछाय छे, बराबर छे, जेनुं टाइटल छे चेन्ज ध पर्सन। हवे जे ग्रामर आपणे शीखी रह्या छे टोटली नवुं छे, तमे आठमामां आवे ग्रामर ए शीखेला नथी, बराबर। एटले ध्यानथी विडियो जोजो, अने कदाच कंई पण तकलीफ थाय तो मने पर्सनली कॉल करी शको छो तमे। सारुं, हवे शरूआत करीए आपणे चेन्ज ध पर्सन। કેટલા માર્ક્સ નું પૂછાશે? બે ગુણ નું। હવે શરૂઆત કરીએ। હવે ટાઇટલ આપેલું છે, મેં અહીંયા ધ્યાનથી સમજો, યુઝ રાહુલ, રાહુલ નો ઉપયોગ કરો ઇન પ્લેસ ઓફ આઈ। આ એક તમને પેરેગ્રાફ આપેલો છે, એમાં એને એમ કીધેલું છે કે જ્યાં જ્યાં આઈ વાપરેલું છે ત્યાં રાહુલ નો ઉપયોગ કરીને પેરેગ્રાફ ફરીથી લખો। મતલબ તમને ખબર પડી ગઈ કે વ્યક્તિ બદલવાનો છે, કે આઈ ની વાત કરતા દાખલા તરીકે હું વિદ્યાર્થી છું, તમારે કહેવાનું રાહુલ વિદ્યાર્થી છે। હું ગામડામાં રહું છું તો તમારે કહેવાનું કે ભાઈ તે ગામડામાં રહે છે। હું એમ કહું કે ભાઈ મારા પિતાજી શિક્ષક છે તો તમારે કહેવાનું કે તેના પિતાજી શિક્ષક છે। આને ચેન્જ ધ પર્સન કહેવાય, બરાબર છે। આ રીતે તમારે આ પેરેગ્રાફ આખો કન્વર્ટ કરવાનો છે, અને અહીંયા જે પેરેગ્રાફની અંદર આઈથી શરૂઆત કરી છે, કે દાખલા તરીકે પેરેગ્રાફની અંદર અહીંયા લખ્યું છે કે ભાઈ આઈ એમ અ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી છું, તો તમારે રાહુલ ઉપર પેરેગ્રાફ બનાવવાનો છે। એને ચેન્જ ધ પર્સન કહેવાય, એને ચેન્જ ધ પર્સન એટલે કે સાદી ભાષામાં વ્યક્તિ બદલવાનું કહીએ આપણે। તો પેરેગ્રાફ ની શરૂઆત આઈથી થઈ છે, તમારે આઈની જગ્યાએ રાહુલ ઉપર પેરેગ્રાફ બનાવવાનો છે। આઈ એમ અ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી છું। આઈ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 9, હું નવમામાં ભણું છું। માય હોબી ઇઝ સિંગિંગ, બરાબર, મારી હોબી સિંગિંગ છે। માય ફાધર વોન્ટ્સ, મારા પિતાજી ઈચ્છે છે, માય ફાધર વોન્ટ્સ મી ટુ બી અ ડોક્ટર, મારા પિતાજી ઈચ્છે છે કે હું ડોક્ટર બનું। તો આ પેરેગ્રાફની વાત કહી। હવે તમને ઉપર સૂચના શું આપેલી છે કે ભાઈ આઈની જગ્યાએ ઇન પ્લેસ ઓફ આઈ શાનો ઉપયોગ કરવાનો છે? રાહુલનો। તો તમારે રાહુલ આઈની જગ્યાએ ઉપયોગ કરવાનો રહેશે। તો એના કેટલાક નિયમો તમને સમજાવી દો, આમ તો સામાન્ય નિયમ છે, તમને ખ્યાલ આવી જશે કે જ્યાં તમને આઈ દેખાય અથવા તો મી દેખાય, આ નિયમ ખાસ યાદ રાખજો, આઈ દેખાય, મી દેખાય, માય અથવા તો માય સેલ્ફ શબ્દ જ્યાં પણ દેખાશે, આઈ મી માય માય સેલ્ફ, બરાબર, આ પેરેગ્રાફ તમે કન્વર્ટ કરશો તો આ શબ્દ આવશે। હવે જો તમારે આઈ મી માય માય સેલ્ફમાં કોઈ પુરુષનું નામ મૂકીને પેરેગ્રાફ લખવાનો હોય, એટલે કે કર્તા તરીકે વ્યક્તિ જે ખરો એ કોઈ પુરુષ હોય, ફેરફાર કરવાનો થાય, તો તમારે આઈની જગ્યાએ હી મૂકવાનું રહેશે। ખાસ ધ્યાન રાખજો, આઈની જગ્યાએ તમારે શું મૂકવાનું રહેશે? હી મૂકવાનું રહેશે। મીની જગ્યાએ તમારે હિમ મૂકવાનું રહેશે, આઈની જગ્યાએ હી, મીની જગ્યાએ હિમ, માયની જગ્યાએ હિઝ મૂકવાનું રહેશે, અને માય સેલ્ફ ની જગ્યાએ હિમ સેલ્ફ, આટલો ફેરફાર તમારે પેરેગ્રાફમાં કરવાનો રહેશે। તે ખાસ ધ્યાન રાખજો, ફરીથી રિપીટ કરું છું કે જ્યાં આઈ આપ્યું હોય ત્યાં તમારે રાહુલ વાપરવાનો છે તો તમારે હી મૂકવાનું રહેશે, મી એટલે મને, તો હવે રાહુલની વાત કરવાની તો તેને, તો હિમ મૂકવાનું રહેશે, માય એટલે મારું, તો હવે તમે રાહુલ વાપર, રાહુલનું કહેવાનું છે તો હિઝ, જેમ કે રાહુલના પપ્પા તો તમારે કહી શકો તમે કે હિઝ ફાધર થાય, બરાબર છે, મારા પપ્પા તો કે તેના પપ્પા, મારું ઘર તો તેનું ઘર, માય સેલ્ફ એટલે કે મારી જાતે, તો તમારે મૂકવાનું રહેશે હિમસેલ્ફ। એક આ પહેલો ફેરફાર તમારે પેરેગ્રાફમાં કરવાનો રહેશે। બીજી મહત્વની બાબત કે જો પેરેગ્રાફ સાદા વર્તમાન કાળનો હશે તો તમે જ્યાં હી મૂકશો, આઈની જગ્યાએ હી મૂકાશે, તો એની જોડેલું ક્રિયાપદને તમારે એસ કે ઈએસ લગાડવાનું રહેશે, કેમ કે તમને ખબર છે કે આ હી શી ઈડ સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ વપરાય છે, એટલે કે તમારે એવું યાદ રાખવાનું કે હી કે શી આવે તો એસ ઈએસ લેતું આવે, આ બાબત ખાસ ધ્યાન રાખજો। પણ કયા કાળમાં? વર્તમાન કાળની વાત કરી રહ્યો છું। હી કે શી જ્યારે પેરેગ્રાફમાં તમે મૂકો ત્યારે એના જોડેલો શબ્દ જે વર્બ કહેવાય, ક્રિયાપદ કહેવાય, એ ક્રિયાપદને જે મૂળ રૂપમાં આપ્યું છે તમારે એસ ઈએસ લગાડવાનો રહેશે। એક બીજી બાબત ધ્યાન રાખજો, દાખલા તરીકે આઈ પ્લે આપેલું હોય, અહીંયા એક્ઝામ્પલ સમજાવું છું કે ભાઈ આઈ પ્લે ક્રિકેટ, બરાબર છે, હવે તમે રાહુલ શબ્દ વાપરશો એટલે કે હી મૂકશો અહીંયા, તો પછી પ્લે નું શું થઈ જશે? પ્લેઝ ક્રિકેટ। તો એક આ બાબત ધ્યાન રાખજો કે ભાઈ પ્લે આપી દઉં તો આપણે પ્લેઝ કરી, ડ્રિંક આપી હોય તો તમારે ડ્રિંક્સ કરવાનું રહેશે, વોચ આપ્યું છે તો વોચિસ કરવાનું રહેશે, હેલ્પ આપ્યું છે તો હેલ્પ્સ કરવાનું રહેશે। તે થોડો વિચિત્ર નિયમ હું બોલ્યો,
કે હી શી આવે એસ ઈ એસ લેતું આવે. આ વાક્ય રચના યાદ રાખજો, જ્યાં તમે હી કે શી મૂકશો પેરેગ્રાફમાં એના જોડેલા ક્રિયાપદને તમારે એસ કે ઈ એસ લગાડવાનું રહેશે. બસ સિમ્પલ નિયમો છે આ બે. તો અહીંયા કરતા આની જગ્યાએ શું મૂકવાનું ફરીથી રિપીટ કરું છું, હી મીનું હિમ, માયનું હિસ અને માયસેલ્ફનું હિમસેલ્ફ. હવે જોઈએ ચલો ધીમે ધીમે પેરેગ્રાફ આપણે. આઈ એમ અ સ્ટુડન્ટ, બરાબર. હવે આની જગ્યાએ શું વાપરવાનું કીધું છે ને, રાહુલ. તો આપણે પહેલે શરૂઆત કરી દઈએ જવાબની, કે આની જગ્યાએ મૂકી દઈએ રાહુલ. તો રાહુલ ઇઝ અ સ્ટુડન્ટ. પેરેગ્રાફમાં એમ કીધેલું કે હું વિદ્યાર્થી છું, આઈ એમ અ સ્ટુડન્ટ. તો તમે લખી દીધું રાહુલ ઇઝ અ સ્ટુડન્ટ. હવે તમને એટલી ખબર પડે છે કે આખા પેરેગ્રાફમાં વારે ઘડીએ રાહુલ 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 મૂકી ના લખાય, કે ભાઈ રાહુલ ઇઝ અ સ્ટુડન્ટ, રાહુલ ફાધર્સ નેમ ઇઝ, રાહુલ ફાધર ઇઝ અ ટીચર્સ, રાહુલ લાઇક્સ. વારે ઘડીએ રાહુલ તો શબ્દ વપરાશે નહીં. તો હવે નામને બદલે આપણે ઉપયોગ કરીશું સર્વનામ. એટલે તમે અહીંયા નિયમ લખ્યો છે કે ભાઈ આની જગ્યાએ હવે શું વાપરીશું, હી. શરૂઆતમાં એક જ વાર નામ લખવાનું, પછી રાહુલ શબ્દ આવવો જોઈએ નહીં. તો અહીંયા મેં આઈ એમ અ સ્ટુડન્ટ હતું, તો મેં લખ્યું છે રાહુલ ઇઝ અ સ્ટુડન્ટ. હવે આઈ શબ્દ આવ્યો અહીંયા, તો ફરીથી રાહુલ શબ્દ નહીં વપરાય, એની જગ્યાએ રાહુલનું સર્વનામ મૂકીશું આપણે. તો રાહુલ છોકરાનું નામ છે, તો આપણે શું ઉપયોગ કરીશું, હી. હવે મેં નિયમ બોલ્યો કે ભાઈ હી શી આવે, તો ક્રિયાપદને શું લગાડવાનું રહેશે એની બાજુના ક્રિયાપદને, એસ કે યસ. હી શી આવે એસ યસ લેતું આવે. તો સ્ટડી શબ્દ આપેલો હતો, તો તમારે સ્ટડીનું સ્ટડીઝ થઈ જશે. આ ફેરફાર ખાસ ધ્યાન રાખજો, ઉતાવળમાં ભૂલ ના કરતા, ખાલી નામ બદલીને પેરેગ્રાફ થઈ ગયો એવું ના સમજતા, ક્રિયાપદમાં પણ ફેરફાર કરવા પડશે. તો હી સ્ટડીઝ ઇન સ્ટાન્ડર્ડ 10 અથવા સ્ટાન્ડર્ડ 9 અહીંયા આપેલું છે. માય હોબી ઇઝ સિંગિંગ, તો અહીંયા ફેરફાર કરવાનું છે, માય માય એટલે મારું, તો હવે રાહુલનું, તો માયનું શું થઈ જશે, હિઝ હોબી ઇઝ સિંગિંગ. મારી હોબી સિંગિંગ હતું, તો એની જગ્યાએ તમારે રાહુલને લખવાનું, એટલે હિઝ હોબી ઇઝ સિંગિંગ. અહીંયા ફરીથી શબ્દ આપ્યો છે માય, માય ફાધર વોન્ટ્સ, માય ફાધર તો હવે તેના પપ્પા, તો હિઝ ફાધર, તો માયનું થઈ જશે હિઝ ફાધર વોન્ટ્સ. હવે અહીંયા પાછો મી શબ્દ આપેલો છે, તો મીનો મને, તો કે હવે તેને, મી એટલે મને, તો હવે તેને, તો મીનો નિયમ લખેલો છે આપણે કે મીનું શું થઈ જશે, હિમ wants him to be a doctor. પૂરો પેરેગ્રાફ છે ને, ઇઝી, સૌથી સિમ્પલ કામ. તો ફરીથી એકવાર સમજાવી દઉં, ફેરફાર કરતી વખતે બે બાબતો ધ્યાનમાં રાખવાની, કે ભાઈ જો આપણે કર્તા તરીકે કોઈ પુરુષનો ઉપયોગ કરતા હોઈશું તો એક જ વાર નામ વાપરવાનું, પછી તમારે એનું સર્વનામનો ઉપયોગ કરીશું. તમને એટલી ખબર પડે છે કે હું સચિન તેંડુલકર વિશે નિબંધ લખવો હોય તો હું એમ શરૂઆત કરીશું, ભાઈ સચિન તેંડુલકર ઇઝ અ ગ્રેટ પ્લેયર, સચિન ઇઝ ફ્રોમ મુંબઈ, સચિન ફાધર્સ નેમ ઇઝ રમેશ તેંડુલકર, સચિન હેઝ મેડ 200 સેન્ચુરીઝ ઇન વન ડે એન્ડ ટેસ ક્રિકેટ મેચ. તો એ ખોટું પડશે, એક જ વાર સચિન બોલા છે, પછી હું લખી શકું ભાઈ તેના પપ્પા, તે આ રીતે શબ્દ વપરાશે. તો મેં એ ફેરફાર કર્યો. તો પહેલું સ્ટેપ, એક જ વાર નામ વપરાશે, બાકી સર્વનામનો ઉપયોગ કરીશું. સેકન્ડ સ્ટેપ, કે જ્યાં આઈ મી માય માય સેલ્ફ આપેલું હશે અને જો તમારે કોઈ પુરુષનું નામ મૂકવાનું હશે તો આઈની જગ્યાએ હી મૂકીશું, મીની જગ્યાએ હિમ મૂકીશું, માયની જગ્યાએ હિઝ અને માય સેલ્ફની જગ્યાએ હિમ સેલ્ફ, બરાબર છે. તો આ ફેરફાર થશે. અને ત્રીજો નિયમ ખાસ, કે જે જગ્યાએ તમે હી કે શી મૂકો છો તો એની જોડે જો ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું હશે તો તમારે એસ કે ઈ એસ લગાડવાનું રહેશે. વર્તમાન કાળ હશે તો, ભૂતકાળમાં તો કોઈ સવાલ જ નથી. જેમ અહીંયા આવ્યું સ્ટડી, તો મેં બનાવ્યું અહીંયા સ્ટડીનું સ્ટડીઝ, અહીંયા સ્ટડી શબ્દ આપેલો હતો તો મેં બનાવ્યું અહીંયા સ્ટડીઝ, બરાબર. બીજા ક્યાંય ક્રિયાપદ આવ્યું નથી તો કોઈ ફેરફાર થયો નથી. તો આ ત્રણ નિયમોના આધારે તમારે ફેરફાર કરવાના છે. હવે તમને એટલી તો ખબર પડી છે કે ભાઈ આઈ એમ હતું, તો અહીંયા મેં રાહુલ શબ્દ વાપર્યો તો એમ તો વપરાય નહીં, એમનું શું થઈ જશે અહીંયા રાહુલમાં, રાહુલ જોડે તો ઈઝ આવશે. તો એ સામાન્ય ફેરફારો તમારે ખ્યાલ આવી જવા જોઈએ, બરાબર. ઓકે ચલો બીજો પેરેગ્રાફ ટ્રાય કરીએ છીએ. અહીંયા આપણે કોઈ પુરુષવાચક નામ વાપર્યું તો અહીંયા સ્ત્રીવાચક નામ, તો ફેરફારો કયા થશે, બરાબર છે. ઓકે તો અહીંયા મેં આઈ શબ્દનો ઉપયોગ કરેલો, કે ભાઈ આઈ આપેલું હોય તો પુરુષ માટે શું વપરાય, હી. તો હવે તમને આવડે છે કે ભાઈ સ્ત્રી માટે વાપરવાનું હોય તો સર્વનામ શું વપરાશે, આઈની જગ્યાએ વપરાશે, અહીંયા તમારે ઉપયોગ કરવાનો રહેશે શી શબ્દનો ઉપયોગ થશે, આની જગ્યાએ શી વપરાશે. મી એટલે મને, હવે કોઈ સ્ત્રીની વાત થઈ રહી છે તો મીની જગ્યાએ વપરાશે હર, માયનું પણ થઈ જશે હર અને માય સેલ્ફનું પણ થઈ જશે હર સેલ્ફ, બરાબર છે. તો આઈનું સી
મીનું હર, માયનું પણ હર અને માય સેલ્ફનું હર સેલ્ફ. ક્યારે? જ્યારે કોઈ સ્ત્રીવાચક નામ ઉપયોગ કરતા હશું ત્યારે. આપણે આ પુરુષ માટે નિયમો બનાવ્યા હતા, આ સ્ત્રીવાચક માટે. તો નિયમો ફરીથી એકવાર ક્લિયર કરી દઈએ. પુરુષ હશે ત્યારે આઈનું શું બનાવવાનું રહેશે? સર્વનામ હિ મૂકવાનું રહેશે. ત્યારે અહીંયા શી મી આપ્યું છે તો પુરુષ માટે હિમ થશે, પણ સ્ત્રી માટે શું થશે? હર. માય મારું, જો એ પુરુષનું કહેવું છે તો હિઝ, સ્ત્રીનું કહેવું છે તો હર. અહીંયા માય સેલ્ફનું પુરુષ માટે હિમ સેલ્ફ, સ્ત્રી માટે હર સેલ્ફ થશે. આ આપણો પેરેગ્રાફ છે. ચલો ફેરફાર કરીએ. ફેરફાર કરતી વખતે પહેલાં એકવાર હું તમને સમજાવી દઉં છું કે ચલો અહીંયા આઈ આપ્યું છે તો ત્યાં ફેરફાર કરવાનો રહેશે. આઈની જગ્યાએ શું ઉપયોગ કરવાનું કીધું છે? યુઝ નેહા, નેહાનો ઉપયોગ કરો ઇન પ્લેસ ઓફ આઈ. આઈની જગ્યાએ આઈ જે આપ્યું છે કર્તા તરીકે, સર્વનામ આપ્યું છે એની જગ્યાએ નેહા વાપરીને, ને કર્તા તરીકે નેહા વાપરવાનું છે અને ફેરફાર કરવાનો રહેશે. બરાબર? તો આઈમાં ફેરફાર થશે. અહીંયા પણ આઈ શબ્દ આપેલો છે. જ્યાં જ્યાં ફેરફાર કરવાનો છે ત્યાં અંડરલાઈન કરીએ છીએ આપણે. અહીંયા માય શબ્દ આપેલો છે, અહીંયા મી શબ્દ આપેલો છે, અહીંયા પણ આઈ શબ્દ આપેલો છે અને અહીંયા માય. બરાબર? આટલા ફેરફાર આપણે કરીશું. ઓકે. અને એની સાથે જે જે ફેરફારો થતા જશે, ક્રિયાપદ કે બદલાતા જશે, બદલતા રહીશું. તો ચલો, આઈ એમ અ ટીચર, તો અહીંયા નેહા શબ્દ વાપરવાનો છે. તો શરૂઆત કરીએ. નેહા ઇઝ અ ટીચર. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આઈની જગ્યાએ મેં નેહા વાપરી લે, એમનું શું થઈ ગયું? ઇઝ. એમનું શું ફેરફાર કર્યો? મેં ઇઝ મૂકી દીધું. તો કોમન છે, તમને ખ્યાલ આવી જાય એવું છે. ચલો, આઈ ટીચ ઇંગ્લિશ. તો હવે નેહા શબ્દ નહીં વપરાય. હવે નેહાની જગ્યાએ આપણે સર્વનામ મૂકીશું. કયું? શી. તો અહીંયા આઈની જગ્યાએ મૂકાશે શી. ટીચનું થઈ જશે ટીચિસ ઇંગ્લિશ. કેમ ફેરફાર કર્યો? તમને ખબર છે કે હી શી આવે, એસ સી એસ લેતું આવે. આ વાક્ય રચના તમારે ખાસ યાદ રાખવાની. શી મૂક્યું તો ક્રિયાપદનું અહીંયા આઈ જોડે મૂળ રૂપ હતું, તો આપણે એસ સી એસ લગાડ્યું. તો આઈ ટીચિસ, તો જે આઈ ટીચ હતું તો અહીંયા શી ટીચિસ ઇંગ્લિશ. બરાબર છે? તો ક્રિયાપદમાં ફેરફાર કરવાનું ભૂલતા નહીં. ખાલી હી શી મૂકીને ના આવતા, આ બાબત ધ્યાન રાખજો. મોટાભાગે વિદ્યાર્થીઓ આ ભૂલ કરીને આવે છે. ક્રિયાપદમાં ફેરફાર કર્યા વગર પેરેગ્રાફ બનાવી દે છે. બરાબર છે? ચલો, માય સ્ટુડન્ટ્સ. તો હવે નેહાના સ્ટુડન્ટ્સની વાત ચાલે છે, તો અહીંયા મૂકી દઈશું હર સ્ટુડન્ટ્સ. હર સ્ટુડન્ટ્સ રિસ્પેક્ટ મીની જગ્યાએ થઈ જશે હર અલોટ. એને ખૂબ જ આદર આપે છે. બરાબર છે? ઓકે. ચલો, તો નેક્સ્ટ વાક્ય આપણું, આઈ ડુ માય વર્ક માય સેલ્ફ. તો હવે નેહા ઉપર બનાવવાનું છે, તો આઈની જગ્યાએ શું થઈ જશે? શી. તો ડુનું થઈ જશે ડઝ. શી ડઝ માય વર્કની જગ્યાએ હવે નેહાની વાત કરવાની છે, તો હર વર્ક. શી ડઝ હર વર્ક માય સેલ્ફ, એટલે મારી જાતે. તો હવે નેહાની જાતે, તો તમારે મૂકવાનું માય સેલ્ફનું શું થઈ જશે? હર સેલ્ફ. બરાબર છે? તો અહીંયા મેં ફેરફારો જે કર્યા એ તમારી આગળ ફરીથી રિપીટ કરી લઉં છું કે આઈ આપેલું હતું તો આપણે નેહા શબ્દ વાપર્યો, તો નેહા, તો એમનું શું થઈ ગયું? ઇઝ. આઈ એમ, તો નેહા ઇઝ અ ટીચર. આઈ ટીચ, તો હવે આઈની જગ્યાએ શું મૂક્યું? શી. તો ક્રિયાપદ ટીચનું શું થઈ ગયું? ટીચિસ ઇંગ્લિશ. માય સ્ટુડન્ટ્સ રિસ્પેક્ટ મી અલોટ, તો માયની જગ્યાએ હર આવી ગયું. માય સ્ટુડન્ટ્સ, તો કે નેહાના સ્ટુડન્ટ્સ એટલે હર સ્ટુડન્ટ્સ. રિસ્પેક્ટ મીનું થઈ જશે હર. માયનું પણ હર થાય ને મીનું પણ હર થાય. આ બાબત ખાસ ધ્યાન રાખજો જ્યારે કોઈ સ્ત્રીવાચકમાં રૂપાંતર કરતા હોઈએ ત્યારે. અલોટ. ચલો, આઈ ડુ, તો આઈની જગ્યાએ શી થઈ ગયું? ડુનું થઈ જશે ડઝ. હું મારું કામ મારી જાતે કરું છું, તો તમારે લખવાનું છે તે તેનું કામ તેની જાતે કરે છે. તો શી ડઝ માય વર્કનું હર વર્ક, માય સેલ્ફનું હર સેલ્ફ. તો આને કહેવાય ચેન્જ ધ પર્સન. એક પેરેગ્રાફ આપણે જેમાં પુરુષવાચકનું નામ લખીને ફેરફાર કર્યો, એક પેરેગ્રાફમાં આપણે કોઈ સ્ત્રીનું નામ કરીને ફેરફાર કર્યો. તમને નિયમો સમજાવ્યા મેં કે કઈ રીતે ફેરફાર કરવો. પરીક્ષાની અંદર બે ગુણમાં પૂછાય છે, આ બાબત ધ્યાન રાખજો. આનું મેન ટાઇટલ છે ચેન્જ ધ ટેક્સ. એમાં આપણે જુદા જુદા ટોપિક શીખવાના છે. એમાં આજે આપણે પહેલો ટોપિક શીખી રહ્યા છીએ ચેન્જ ધ પર્સન. આઈ થિંક મને એવું લાગે છે કે તમને ખબર પડી ગઈ છે કે ચેન્જ ધ પર્સન એટલે શું અને કયા કયા ફેરફાર કરવાના. બરાબર છે? તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હજી પણ આ પેરેગ્રાફમાં ફેરફાર કરીશું. આનાથી થોડું ઊંધું કામ કરીશું. પુરુષનું નામ આપ્યું છે ને આઈ મૂકીને ફેરફાર કરીશું. બરાબર? નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી ગુડ બાય.